हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। अपने छेले लेक्चर नी अंदर 3x8 लाइन डीकोडर बन्या था। शॉर्ट में रिपीट कराऊ तमने के 3x8 लाइन डीकोडर पहला तो डीकोडर एटले शू। डीकोडर एटले एवी लॉजिक सर्किट जेमा एन इनपुट एंड प्रोड्यूस 2^n आउटपुट। n એટલે 3 ઇનપુટ હોય તો n is equal to 3, 2^3 is equal to 8 આઉટપુટ, પણ એમાંથી કોઈ પણ એક લાઇન એક સમયે એક્ટિવેટેડ રહેશે। ત્રણ ઇનપુટ, 3 ઇનપુટ a b c, 8 આઉટપુટ d0 d1 to d7। कोई पण एक लाइन एक्टिवेटेड करे। हवे सर्किट ड्रो करवा माटे ए बी सी ने आपणे 1-1 एज्यूम करता था, पछी 8 कंडीशन इनपुट करवानी। पहेलामां 0-0-0, पछी 0-0-1, 0-1-0, 0-1-1, 1-0-0, 1-0-1, 1-1-0 अने 1-1-1। सर्किट ड्रो करी लीधा पछी आ ए बी सी नी वेल्यू मूकीने जो जीरो 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 एबीसी में आपो એટલે D01 रहे, बाकी बधा जीरो थी जाए। એટલે 3 इनपुट 8 आउटपुट, એમાંથી કોઈ પણ એક લાઈન એક્ટિવેટેડ હશે। જો એબીસી ની કિંમત 0-0-0 હોય તો D01 રહે, બાકી બધા જીરો। એબીસી ની કિંમત 0-0-1 હોય તો D11 રહે, બાકી બધા જીરો। 0-1-0 હોય એબીસી ની વેલ્યુ તો D21 રહે, બાકી બધા જીરો। એવી જ રીતે પછી D4, D5, D6 અને D7 1-1 રહેશે। હવે આપણે સેમ વસ્તુ દોરશું, 2x4 લાઈન ડીકોડર। જેમાં 2x4 લાઈન ડીકોડર એટલે 2 ઇનપુટ, 2^2, 4 આઉટપુટ, 2 ઇનપુટ, 4 આઉટપુટ, એમાંથી કોઈ પણ એક લાઈન એક્ટિવેટેડ રહેશે। પહેલા આપણે જે હાર્ડ વાળું હતું એ કર્યું હતું 3x8 લાઈન ડીકોડર, હવે 2x4 લાઈન ડીકોડર। ટુ ઇનપુટ 4 આઉટપુટ, टू इनपुट ए एंड बी, अने 4 आउटपुट प्रोड्यूस करे D0, D1, D2, D3। बे इनपुट ए अने बी, चार आउटपुट D0, D1, D2, D3। बराबर, ए 2x4 लाइन डीकोडर हैज 2 इनपुट लाइन and 4 output line, input is A and B, the output is D0 to D3. Two input block diagram ma jo, 2 input A and B, 4 output D0, D1, D2, D3. Be input hoy, to 4 બે ઇનપુટ, તો 4 પોસિબિલિટી 0-0, 0-1, 1-0 અને 1-1, આ ચારે ચાર માં એપ્લાય કરવાની, અને એ અને બી ને શું એઝ્યુમ કરવાનું આપણે 1-1, એ અને બી ને 1-1 એઝ્યુમ કરો। એટલે પહેલામાં 0-0 આપો, તો એ અને બી બે ઇનપુટ છે, બીજામાં સેકન્ડ લાઈન છે, એ નોટ ગેટ માંથી પાસ થઈને આવે છે,
એટલે એ અને બી ને જો 1 1 એઝ્યુમ કરી તો બીજી લાઈન જે છે ઈ 0 0 વાળી લાઈન થઈ જાય ક્લોક ઇનપુટ આપવાનું એન્ડ ગેટ એટલે બધા ઇનપુટ નો સરવાળો કરીને જવાબ આપે સોરી ગુણાકાર કરીને મલ્ટીપ્લિકેશન કરીને જવાબ આપે એ અને બી 1 1 એઝ્યુમ કરો તો સેકન્ડ લાઈન છે એ 0 0 વાળી થાય એટલે પહેલામાં 0 0 પાસ કર્યું જુઓ બીજામાં 0 1 ત્રીજામાં 1 0 અને ચોથામાં 1 1 પાસ કર્યું ચારે કન્ડિશન જે છે એ આપણે બધામાં પાસ કરવા A અને B 0 0 AB 0 1 AB 1 0 અને AB 1 1 enabled એટલે ક્લોક જેની વેલ્યુ 1 1 હોવી જોઈએ તો જ આઉટપુટ બરાબર આવશે હવે શું કરવાનું છે સર્કિટ તો ડ્રો થઈ ગઈ હવે આપણે એ બી ની કિંમત વારાફરતી મૂકીને ચેક કરવાનું એ બી ની કિંમત 0 0 જો એ અને બી ની કિંમત 0 0 હોય તો બાકી ને બંને નોટ ગેટ માંથી પસાર થઈને જે પાસ થઈને આવે છે એ 1 1 થઈ જાય તો પહેલામાં 1 1 એ અને બી ની કિંમત અત્યારે 0 0 છે એઝ્યુમ કરો તો પેલો ડી 0 વાળો ગેટ જુઓ તો બે 1 1 વાળા લાઈન આપેલી છે તો જો મલ્ટીપ્લિકેશન કરો ડી 0 નો જવાબ 1 આવે પછી ડી 1 માં એ અને બી 0 0 હોય તો આ 1 અને આ 0 થાય એટલે 0 જવાબ આવે આ 1 અને આ 0 હોય સોરી એ બી 0 0 હોય તો આ 0 એટલે જવાબ 0 આવે ગુણાકારમાં 1 0 એટલે જવાબ 0 આવે અહીંયા પણ એની કિંમત 0 થાય એ અને બી ની કિંમત જો 0 0 હોય તો આ પેલો ડી 0 વાળો છે એ 1 1 થાય આમાં 1 અને 0 થાય ડી 1 માં એટલે 0 જવાબ આવે એ અને બી માં 0 અને 1 એટલે 0 જવાબ આવે અને લાસ્ટ માં 0 0 એટલે જવાબ 0 એ અને બી ની કિંમત વારાફરતી મૂકશો હવે એટલે જવાબ એ અને બી ની કિંમત 0 0 મૂકો તો ડી 0 1 આવે બાકી બધા 0 એ અને બી ની કિંમત 0 1 મૂકો તો ડી 1 1 આવે બાકી બધા 0 એ અને બી ની કિંમત 1 0 મૂકો તો ડી 2 1 આવે બાકી બધા 0 એ અને બી ની કિંમત 1 1 મૂકો તો ડી 3 1 આવે બાકી બધા 0 When E equal to 0, that time all the output are equal to 0. જો D E ની કિંમત enabled એટલે clock ની કિંમત 0 હોય તો બધા 0 જ આવે. જો a અને b when e equal to 1 a equal to 0 and b equal to 0 that time d 0 equal to 1 and d 1 d 2 d 3 are become 0 a equal to 0 and b equal to 1 that time only d 1 is enabled all other output become disabled d 1 1 આવે a ની કિંમત 0 અને b ની કિંમત 1 હોય ત્યારે d 1 1 આવે બાકી બધા 0
a equal to 1 and b equal to 0, that time D2 is enabled, all other output become 0. Same, when a equal to and b equal to 1, that time D3 is 1 and all other are D0, D1, D2 are 0. A અને B બે 0 0 હોય ત્યારે D 0 1, બાકી બધા 0. A B 0 1 હોય ત્યારે D 1 1, બાકી બધા 0. A B 1 0 હોય ત્યારે D 2 1, બાકી બધા 0. A B 1 1 હોય તો D 3 1, બાકી બધા 0. ડીકોડર જે આપણે 3x8 લાઇન અને 2x4 લાઈન ડીકોડર બે ભણ્યા, એ ક્યાં યુઝ થાય? તો ડીકોડર આર વાઇડલી યુઝ્ડ ઇન મેમરી સિસ્ટમ ઓફ કમ્પ્યુટર. મેમરી સિસ્ટમ કમ્પ્યુટર માં યુઝ થાય. ઇટ ઇઝ યુઝફુલ ઇન એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. એનાલોગ માંથી ડિજિટલ માં કન્વર્ટ કરવા માટે, ડીજી એનાલોગ એટલે નંબર નો હોય, ડિજિટલ એટલે નંબર. ઇટ ઇઝ યુઝ્ડ ઇન કમ્પ્યુટર એન્ડ માઇક્રોપ્રોસેસર ફોર એક્ટિવેટિંગ ધ એડ્રેસ કોડ ઓફ મેમરી લોકેશન. એડ્રેસ છે એને મેમરી લોકેશન ને એક્ટિવેટ કરવા માટે યુઝ થાય. બરાબર, એડ્રેસ કોડ છે ઘણા બધા લોકેશન માંથી એક લોકેશન ને એક્ટિવેટ કરવું હોય તો યુઝફુલ થાય. It is used in output device like printer, modem, scanner or computer system. Kya kya use thai? To printer, modem, scanner and computer system ma bade use. Have apde navo topic bansu jenu naam chhe encoder. Decoder bhena, have encoder bansu. Decoder thi opposite chhe encoder. An encoder is a combinational logic circuit that perform reverse operation of decoder. Decoder karda reverse operation perform karse. Encoding is exactly opposite process of decoding. Encoding che e decoding nu reverse process. Decoder ma su hatu? Decoder has number of input line and at a time only one output line is high. Decoder માં આપણે જોયું કે ઘણી બધી આઉટપુટ લાઇન હતી, એમાંથી કોઈ પણ એક લાઇન એક્ટિવેટેડ હતી. While encoder has number of input line, encoder માં શું હશે? Number of input line હશે. ઓલામાં number of output line હતી, આમાં number of input line હશે. And only one of its activated at a given time. અને ગમે એક એક્ટિવેટેડ હશે એક સમય. ડીકોડર અને એન્કોડર માં ફરક શું? તો ડીકોડર માં નંબર ઓફ આઉટપુટ લાઈન હતી, આમાં નંબર ઓફ ઇનપુટ લાઈન. ઓલામાં આઉટપુટ લાઈન કોઈ પણ એક એક્ટિવેટેડ હતી, આમાં ઇનપુટ લાઈન કોઈ પણ એક એક્ટિવેટેડ હશે. બરાબર, સર્કિટ અને ટેબલ જોઈએ એટલે ખ્યાલ આવશે. જેને ઓક્ટલ ટુ બાઇનરી એન્કોડર પણ કહેવાય. 8x3 લાઇન એન્કોડર, 8 ઇનપુટ 3 આઉટપુટ, ઓપોઝિટ ઓફ ડીકોડર. આઠ ઇનપુટ લાઈન, 3 આઉટપુટ લાઈન. જો ડાયાગ્રામમાં તો 8 ઇનપુટ લાઈન કઈ છે? D0, D1, D2, D3, D4, D5, D6, D7 બધી હોરિઝોન્ટલ લાઈન, આડી લાઈન ડ્રો કરેલી છે. બરાબર, આમાં સર્કિટ અને ટેબલ બે સાથે ડ્રો કરવું પડે. કેવી રીતે? હવે જો ટેબલ
ઇનપુટ છે D0 થી D7 D0 D1 D2 D3 D4 D5 D6 D7 ડ્રો કરેલા છે આઉટપુટ છે XYZ આઉટપુટ લાઇન ઘણી બધી એક હોય એમાંથી એક એક્ટિવેટેડ હતી ડીકોડરમાં આમાં ઇનપુટ લાઇન જો ઘણી બધી છે છતાં એક ઇનેબલ છે પહેલામાં જો D01 બાકી બધા 0 પછી D11 બાકી બધા 0 પછી D2 D3 D4 D5 D6 ને D7 ઇનેબલ્ડ હોય બાકી બધા ડિસેબલ્ડ પછી ચાર આઉટપુટ ટેબલ આ રીતે ડ્રો કરવાનું છે પહેલામાં D01 D2 પછી D11 D21 D31 D41 D51 D61 ને D7 D0 થી D71 આઉટપુટ લાઇન કેવી રીતે એક્ટિવેટેડ હશે તો પેલા XYZ ત્રણ આઉટપુટ 4041 00011 00011 01011 01011 X માં 4041 Y માં 00011 00011 અને Z માં 01011 01010 01. હવે એક્સ માં તમે જોવો તો એક્સ માં 0 થી ગણવાનું ચાલુ કરો 0 1 2 3 4 5 6 અને 7 માં 1 1 1 1 છે તો અહીંયા સર્કિટમાં શું કરવાનું હવે 0 થી 7 કન્ડિશન આઉટપુટ જોવો એક્સ માં 4041 0 1 2 3 4 5 6 ને 7 એક્સ ની કિંમત 1 1 છે 4 5 6 7 એક્સ ની કિંમત 1 તો અહીંયા ઓર ગેટ ઊંધો ઓર ગેટ ડ્રો કરેલો છે ઓર ગેટ એટલે થાય સર્વર તો ડી 4 5 6 અને 7 ની લાઈન પાસ કરો ઓર ગેટ એટલે એક્સ ની કિંમત ડી 4 પ્લસ ડી 5 પ્લસ ડી 6 પ્લસ ડી 7 આવે હવે વાય ની કિંમત જોવો અહીંયા ટેબલમાં ડબલ 0 11 ડબલ 0 11 એટલે વાય માં જુઓ 0 1 2 3 4 5 6 7 0 1 માં 0 0 2 અને 3 માં 1 1 છે 4 5 માં 0 0 6 7 2 3 અને 6 7 માં 1 1 છે અહીંયા 2 3 6 7 1 1 આપી દે D2 થી લાઈન ખેંચો D3 થી લાઈન ખેંચો D6 અને D7 2 3 6 7 એટલે y ની કિંમત D2 + D3 + D6 + D7 આવે એવી જ રીતે z ની કિંમત 0 1 3 5 અને 7 માં 1 1 છે 1 3 5 7 એટલે D1 D3 D5 અને D7 માં 1 1 આપી ઓર ગેટ એટલે સરવાળો D1 + D3 + D5 + D7 એટલે ધ એન્કોડર કેન બી ઇમ્પ્લિમેન્ટેડ વિથ ઓર ગેટ આઉટપુટ x ઇક્વલ ટુ 1 ફોર ડિજિટ 4 5 6 7 યાના આઉટપુટ ઉપરથી નક્કી થાય 0 1 2 3 4 5 6 7 y માં 2 3 6 7 અને z માં 1 3 5 7
फोर फाइव सिक्स सेवन x equal to d4, d5, d6, d7, y equal to d2, d3, d6, d7, and z equal to d1, d3, d5, and d7. बराबर परिवार n quarter એટલે શું થાય મલ્ટીપલ લાઈન એમાંથી એક જ ઇનપુટ ઇનેબલ હશે बराबर એટલે એમાં આ ટેબલ ડ્રો ઇનપુટ d01 બાકી બધા 0 પછી d1 1 બાકી બધા 0 d2 1 બાકી બધા 0 d3 1 બાકી બધા 0 d4 d5 d6 d7 x y z પહેલા 4 0 4 1 00 11 01 01 01 0 x માં છેલા 4 એટલે 0 થી ચાલુ કરો 0 1 2 3 4 5 6 7 4 5 6 7 મળીને x નું આઉટપુટ આવે પછી y માં 2 3 6 અને 7 મળીને આઉટપુટ આવે અને z માં 1 3 5 7 મળીને આઉટપુટ આવે એટલે ઈ આપણે અહીંયા જોડી દેવાનો ઇનપુટ 4 5 6 7 2 3 6 7 1 2 6 7 sorry 1 3 5 7 બરાબર ડીકોડર અને એન્કોડર બે એકબીજાના ઓપોઝિટ હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે વધારે ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું